આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં ઠરી જતા ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિલાની કડકડતી ઠંડીમાં ઠંડીથી થઈ જતા ગરીબ અને નિરાધાર લોકો માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ શિલાની કડકડતી ઠંડીમાં ઠરી જતા ગરીબ અને નિરાધાર લોકો માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના સ્વામી વિવેકાનંદ પુલ ડોટીવાલા બેકરી સર્કલ પાસે ચોક બજાર સુરત યોજવામાં આવ્યું. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી ભદ્રિકાબેન ગાંધી અને પ્રિયંકાબેન ઉપપ્રમુખ, હિલાબેન સુરત શહેર ઉપપ્રમુખ, પ્રતિક્ષાબેન સુરત શહેર ઉપપ્રમુખ, નીતાબેન સુરત શહેર સહમંત્રી ઇકબાલભાઈ પટેલ, સુરત શહેર ખજાનચી બીજા સાથી મિત્રો પણ હાજર રહ્યા ધાબળા વિતરણનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત. જી, આપનું નામ? મારું નામ ઇકબાલભાઈ પટેલ છે. આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો? આજે આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ભદ્રિકાબેન ગાંધી અને એમની ટીમ સાથે અહીંયા ગરીબ લોકોને ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. એના સંદર્ભમાં આજે અહીંયા અમે અહીંયા ડોટીવાલા બેકરી પાસે ભેગા થઈ અને જે ગરીબ લોકો છે એ ગરીબ લોકો માટે આ એક સેવાનું કાર્ય છે અને સેવામાં કાર્યરત અમારા ભદ્રિકાબેનની ટીમ અને એ બધા અમે એક સાથે મળીને આ હર હંમેશા કાર્ય કરતા રહે છે અને કાર્ય કરતા રહીશું. જી મેમ, આપનું નામ? ભદ્રિકાબેન ગાંધી. આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો? આજે અમારો આત્મકુંજ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે લોકો ધાબળા વિતરણ કરવા માટે ગરીબોને જે રોકડ સૂતા હોય છે ઠંડીના માટે એ લોકોના માટે અમે ધાબળા વિતરણ કરવાનો પ્રોગ્રામ રાખ્યો છે. અમારી ટીમ છે ચેરિટેબલ ટ્રસ્ટ. કેટલા વખતથી કરો છો તમે? લગભગ 2-2.5 વર્ષથી આ કાર્ય કરું છું. અમે કોને કોને સપોર્ટ હોય છે? અમારી આ ટીમનો જ બધા મળીને, અમે ટીમના બધા મેમ્બરો જ મળીને બધું આ કાર્યક્રમ કરીએ. એટલે એમાં અમારા ઉપપ્રમુખ છે, પછી આ બધા ટીમના છે, બધા સપોર્ટ છે, બધા મળીને રાખીએ છીએ. કંઈક ને કંઈક પ્રોગ્રામ અમારી પણ તહેવાર પર. અમારી તહેવાર વચ્ચે તમે લોકોને શું કહો છો આપ? બસ અમારા ટ્રસ્ટ સાથે જોડાવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો.